માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું કલ્પના શાહ. સમાચારની શરૂઆત કરીએ ભાજપના વિજય ઉત્સવથી. જોશો ઉત્તર પ્રદેશમાં ભાજપે મેળવેલી બહુમતીનો કાર્યકરોમાં ઉત્સાહ. જાણીશો ગુજરાત વિધાનસભા માટે ભાજપનો વિશ્વાસ અને દાવો. કેક કાપીને થઈ રહેલી આ ઉજવણીનો માહોલ કચ્છ ભાજપ કાર્યાલયનો છે. ઉત્તર પ્રદેશમાં મળેલા જંગી જન સમર્થન બાદ દેશ અને રાજ્યભરના ભાજપ કાર્યાલયોમાં વિજયોત્સવનો આનંદ છવાયો હતો. જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા સહિત ભાજપ અગ્રણીઓ અનિરુદ્ધ દવે, નવીન લાલન, બાલકૃષ્ણ મોદા, દેવરાજ ગઢવી, ઘનશ્યામ ઠક્કર સહિતના કાર્યકરોએ ભાજપની જીતને વધાવી હતી. આ પ્રસંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પણ પુનરાવર્તન સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લા લાંબા સમયથી આ દેશમાં યુપીની ચૂંટણી, એ ચૂંટણીના પરિણામો, એના ઉપર વર્તમાન કેન્દ્ર સરકારની કામગીરી, એના લેખાજોખા નાત જાતથી પર ઉઠીને આ દેશના વડાપ્રધાને જે નારો આપ્યો છે છેલ્લા 20 વર્ષથી કે સૌનો સાથ અને સૌનો વિકાસ, એ નારા સાથે આ કેન્દ્રમાં સરકાર આવી સંપૂર્ણ બહુમતીવાળી, એ જ ને એ જ નારો આ દેશના વડાપ્રધાને યુપીની અંદરમાં ઉત્તરાખંડમાં આપ્યો અને તમે જોયું કે લોકોએ એને સરસો સ્વીકાર્યો. યુપીની જ્યારે સત્તા આવી છે ત્યારે હવે રાજ્યસભામાં પણ સંપૂર્ણ બહુમતી આવશે અને બાકી રહેલા જે કામો છે અને 2-2.5 વર્ષ જે બાકીના રહેવાના છે કેન્દ્ર સરકારને, એની અંદરમાં પણ આ દેશના જે જૂના સપનાઓ છે એ સપનાઓ 100% સાકાર થશે અને આ દેશ પ્રગતિના પંથ તરફ આગળ વધશે એવું મને સ્પષ્ટપણે દેખાય છે. આપની ચેનલ મારફતે પણ કચ્છની જનતાને, ગુજરાતની જનતાને મારી શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર રાષ્ટ્ર જ્યારે આ હોળીના આગલા દિવસે વિજય ઉત્સવ મનાવી રહ્યું છે ત્યારે આ વિજય ઉત્સવની અંદરમાં આપણે સૌ સંમેલિત થઈએ એ જ પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. નરેન્દ્રભાઈ, જે રીતે વિપક્ષો દ્વારા જે આક્ષેપો કરવામાં આવતા હતા નોટબંધી બાદ અને જે 2-3 નિર્ણયો બાદ, ત્યારે હવે આ કેવી રીતે વર્ણવો છો જીતને? સાહેબ, આ જે વાત જ હતી એ વાત જ ખોટી હતી. લોકો એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એ વણિકોની અને બ્રાહ્મણોની પાર્ટી છે. કેન્દ્રમાં સત્તા આવ્યા પછી આ પાર્ટી બધી જ કોમ્યુનિટીની અંદરમાં, સમગ્ર સમાજની અંદરમાં નોટબંધી દ્વારા જે કાર્ય કર્યું અને નોટબંધીને આ દેશની જનતાએ જે રીતે ઉત્સવ તરીકે ઉજવ્યો છે, મને લાગે છે કે આ બધી વાતો હવે અહીં સમાપ્ત થાય છે. હવે એક જ વાત આપણા નજર સમક્ષ છે, સૌનો સાથ સૌનો વિકાસ. 2017ની ગુજરાતની ચૂંટણીની વાત કરીએ, 2017ની ગુજરાતની ચૂંટણી 2/3 વધુ બહુમતી સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાપ્ત કરશે. આ યુપીની ચૂંટણીના પરિણામોની રાહ જોઈને બેઠેલા કોંગ્રેસની મિત્રો આજે પણ મનમાં નક્કી કરી લીધું હશે કે આપણા માટેનો આ એક ગુજરાતની ચૂંટણીનો સ્વપ્ન જ હતો, એ સ્વપ્ન ચૂંટણીના પરિણામો પહેલાં જ એમનું તૂટી ગયું છે અને પુનઃ ગુજરાતની અંદરમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સીધી જ વાત કરીએ કે કોંગ્રેસ કને કોઈ મુદ્દો વિકાસનો રહ્યો નથી. એ પછી કચ્છ કયો તમે, ગુજરાત કયો કે ભારત કયો, બિલકુલ નકારાત્મક
જે લોકોને સીધી સ્પર્શતી નથી, હલકી કક્ષાની રાજનીતિ રમી અને જે રીતે ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે, ત્યારે જ્યારે નોટબંધી થઈ ત્યારે પેટા ચૂંટણીઓમાં પણ એ આખા ભારતમાં પેટા ચૂંટણી હતી, તેમાં ભારતીય જનતા પાર્ટી બહુમત પ્રાપ્ત કર્યું અને નોટબંધી પછી પણ આ રિઝલ્ટ બતાવે છે કે લોકોએ એને સ્વીકારી છે અને દેશના હિતમાં છે. કારણ કે ગુજરાતમાં પણ 2017 એટલે હમણાં જ ચૂંટણી આવવાની છે. આ રિઝલ્ટ પછી કાર્યકર્તાઓ, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર મૂળથી ઉત્સાહી હોય અને પાર્ટીના આદેશ મુજબ એ સક્રિય હોય, કામ કરતા હોય, પણ એક ઉત્સાહમાં વધારો થશે અને આવતા દિવસોમાં ગુજરાતમાં પણ જે રીતે યુપીમાં, ઉત્તરાખંડમાં જે બહુમત પ્રાપ્ત કરી ગુજરાત હંમેશા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતું આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકોએ બહુ નજીકથી જોઈ છે કે આ કેટલો ફાયદો થાય, કેટલો વિકાસ કઈ પાર્ટીએ કર્યો. તો છેલ્લા 20 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે લોકો બહુ એનાથી તૃપ્ત અને સંતોષ અનુભવે છે. જાહેર નિમંત્રણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવ 14 માર્ચ થી 20 માર્ચ, સમય બપોરે 3 થી 7. કથાના વક્તા શ્રી શાસ્ત્રી કશ્યપભાઈ જોશી, ભાડિયાવાડા. સ્થળ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર, ખારી નદી, ભુજ. અમારા પિતૃ મોક્ષાર્થે યોજાઈ રહેલી આ કથામાં સર્વે ભાવિકોને પધારવા જાહેર નિમંત્રણ છે. નિમંત્રક સ્વર્ગસ્થ ચમનલાલ દુર્ગાશંકર જાની તથા શૈલેષ જાની પરિવારના. જય ભૂતનાથ. વાત એસટીની હડતાળની. શું બોર્ડ પરીક્ષા સમયે જ એસટી દ્વારા ચક્કાજામ કરાશે? જાણીશું સરકાર અને એસટી યુનિયન વચ્ચે શું થઈ છે મંત્રણા. હવે શું રણનીતિ રહેશે કર્મચારી યુનિયનની? એસટી કર્મચારી યુનિયન દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે દેખાવો અને હડતાલ યોજાતા રહે છે ત્યારે સંગઠને આગામી 15 માર્ચથી 2 દિવસના આપેલા એલાન બાદ સરકાર સાથે વાટાઘાટો થઈ હતી. જો કે યુનિયન અને સરકાર વચ્ચેની મંત્રણા પડી ભાંગતા યુનિયને આપેલા એલાનને યથાવત રખાયું છે. શું છે એસટી કર્મચારીઓની માંગ? કેટલા દિવસનું અપાયું છે એલાન? રાજ્ય સરકાર તરફથી માન્ય 3 સંગઠનના સંકલન સમિતિને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલા હતા, જેમાં માનનીય મંત્રી શ્રી પાંડવીયાના અગ્ર સચિવ છે તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક બેઠક મળેલી હતી. પરંતુ છેલ્લે સાંજે અમને એવા મેસેજ મળેલા છે કે પરિણામજનક બેઠક રહી નથી, એટલે કે જે મંત્રણાઓ હતી એ ભાંગી પડી છે અને અત્યારે તો એવું લાગે છે કે સંકલન સમિતિ 2 દિવસ જે બંધ રાખવાની છે એ બંધ રાખવાના મૂળમાં એવું લાગે છે. સંકલન સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવેલું છે માન્ય 3 સંગઠન તરફથી, એ 15 રાત્રિથી એટલે કે 00 તારીખથી 16 અને 17 તારીખ સુધીના 00 એટલે 2 દિવસ સુધીનું માસિયલનું લોકો હડતાલનું આયોજન છે. જો એ 2 દિવસ દરમિયાન હડતાલ પડશે તો કચ્છ વિભાગના તમામ એસટી બંધ રહેશે, સાથે સાથે નિગમને આશરે 40 થી 50 લાખ રૂપિયા જેવું આર્થિક નુકસાન પણ થશે. જો હડતાલ પડશે તો 15 તારીખથી જ રાબેતા મુજબ જે રાત્રિની નાઇટની ગાડીઓ જતી હોય છે એ રાબેતા મુજબ નાઇટમાં વાહનો મોકલી અને પરત બોલાવી લેવામાં આવશે. તમામે તમામ વાહનો જે 283 કે 280 વાહન જે વિભાગમાં છે એ બધા વાહનોને જો ડેપો કક્ષાએ સમાવેશ ન થઈ શકે તો જ્યાં ઓછી જગ્યા છે એવી જગ્યાએ, જ્યાં અહીંયા સંસ્કારનગર છે અથવા તો વિભાગીય આંતરાલય છે એવી મોટી જગ્યાઓ ખાતે વાહનોને શિફ્ટ કરવામાં આવશે. 15 તારીખે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે 10 અને 12ના વિદ્યાર્થીઓ, જ્યારે મોટી સંખ્યામાં એક મહિનામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે ત્યારે કેટલા વિદ્યાર્થીઓ આનાથી રખડી રહેશે? અત્યારે જોવા જઈએ તો આપણે વિદ્યાર્થી પાસ 3000 મંથલી વિદ્યાર્થી પાસ આપણે નીકળેલા છે. એ ઉપરાંત ગ્રામીણ કન્યાઓ જે છે એ પણ 7 થી 8 હજાર જેવી ગ્રામીણ કન્યાઓ પણ આપણા એસટીની અંદર અપડાઉન કરે છે. જો હડતાલ પડશે તો દૈનિક 8 થી 9 હજાર વિદ્યાર્થીઓ આનો લાભ લેવાનું મુશ્કેલી થશે અને હડતાલનો લાભથી એને કોઈ નિગમનો કોઈ પણ ફાયદો થતો નથી, યુનિયનને પણ ફાયદો નથી. ખાસ કરીને અત્યારે જે પરીક્ષાઓ આવી રહી છે એવા સંજોગોમાં વાલીઓને અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી થશે એવું મારું માનવું છે. સર, અમારા માધ્યમથી કચ્છમાં આવતા પેસેન્જરો છે, કચ્છ બહાર જતા પેસેન્જરો છે, અપીલ કરશો વિદ્યાર્થીઓને પણ? વિદ્યાર્થીઓને પણ ખાસ કરીને અપીલ કરવામાં આવે છે કે ભાઈ હજી આપણી પાસે 3 દિવસનો સમય છે, હજી કદાચ મંગળવારે વર્કિંગ દિવસ છે, એટલે કદાચ જો સરકાર તરફથી માન્ય સંગઠનો જે બોલાવવામાં આવે અને જો સુમેળભર્યા વાતાવરણની અંદર કોઈ સુખદ ઉકેલ નીકળી જાય તો રાબેતા મુજબ બધું સંચાલન ચાલુ રહેશે. અથવા તો બધી પબ્લિકને પણ વિનંતી છે કે ડેઇલી ન્યૂઝપેપર છે એમાં પણ દરરોજ ન્યૂઝપેપર વાંચતા રહે, જેથી કરીને કોઈને એવા નવ એમમાં રહે કે એસટીની નિગમની હડતાલ ચાલુ છે અથવા બંધ પડી ગઈ છે. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલા દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક,
અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે. આધુનિક ડિજિટલ એક્સરે આરવીજી દ્વારા ઓછા ક્ષ કિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડબાય. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. સાવધાન, હોળી ખેલતા પહેલા આપ આપના નવા દરની નોટોને કલરથી દૂર રાખશો. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ કલર લાગેલી કે લખાણવાળી નોટ બેંકો સ્વીકારશે નહીં. નોટબંધી બાદ અમલમાં આવેલી નવી ચલણી નોટો અને આરબીઆઈની નવી ગાઈડલાઈન મુજબ નોટો પર કોઈ પણ જાતનું લખાણ કે નિશાનીઓ કરવાની મનાઈ ફરમાવાઈ છે. ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન આપના રૂપિયાને સંભાળશો. કલરવાળી નોટો બેંકો સ્વીકારશે નહીં. આ અંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ આરબીઆઈના નિયમો અંગે જાણકારી આપી હતી. આમ તો જોઈએ તો આ નિયમ વર્ષોથી છે, પણ દરેક બેંકો હળવાશથી લઈ અને ચલાવતી હતી. ઘણી વખત લોકો નોટો ઉપર જાત જાતના લખાણો લખતા હોય છે. કલરમાં પણ હોળી સિવાય પણ ઘણા બધા જે કાર્યક્રમો કે ઘણા બધા ઉત્સવો હોય છે ત્યારે એના ઉપર લખાણ લખી કલરવાળા કરી અને એ કરન્સીનો ઉપયોગ કરતા હોય છે. આ વખતે આરબીઆઈ બહુ સ્ટ્રિક્ટ છે. આરબીઆઈ દરેક બેંકોને સૂચન પણ કર્યું છે અને સૂચના પણ આપી છે કે કોઈ પણ કરન્સી, ઇન્ડિયન કરન્સી, પછી રૂપિયાની નોટ હોય કે 2000 રૂપિયાની નોટ હોય, એની ઉપર કલર અથવા તો કોઈ પણ જાતનું લખાણ હશે તો કોઈ બેંકોએ સ્વીકારવું નહીં. એ નાણું અવમાન્ય થશે. અને ખાસ કરીને એક બેંકના ચેરમેન તરીકે હું પણ આપના માધ્યમથી સૌને વિનંતી કરું કે ઇન્ડિયન કરન્સી, પૈસા એ આપણી લક્ષ્મી છે, એનું અપમાન અને એ કરન્સીનું અપમાન આપણે કરવું જોઈએ નહીં. એ કરન્સીનું અપમાન થાય એ રાષ્ટ્રનું અપમાન ગણાય. એટલે આપણે જે ઇન્ડિયન કરન્સી છે એ પછી રૂપિયાની નોટ હોય કે 2000ની હોય, 500ની હોય, 1000ની હોય, જે પણ નોટ હોય, પણ એ નોટ ઉપર ક્યારે પણ કોઈ જાતનું લખાણ પણ નહીં. સાથે સાથે એ કરન્સી ને ક્યાંય પણ કોઈ કલરના દાગ ન લાગે. ખાસ કરીને હોળીના તહેવારો જ્યારે આજથી શરૂ થઈ ગયા છે ત્યારે લોકોને એટલી વિનંતી છે કે કોઈ પણ જાતના ઇન્ડિયન કરન્સી ઉપર, આપણા જે કરન્સી છે એના ઉપર કોઈ કલરના દાગ ક્યાંય ભૂલે ચૂકે પણ ન લાગે. ઘણી વખત ઘણા બધા લોકો ઘણા બધા કાર્યક્રમમાં કરન્સીનું અપમાન કરી અને આવા લખાણો સાથે સાથે ક્યાંક ને ક્યાંક કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય અથવા તો કોઈ સમાજના ફંક્શન હોય એની અંદર પણ ઘણી વખત કરન્સીનું જ્યારે અપમાન થતું હોય છે ત્યારે આ બાબત ખાસ ધ્યાન ખેંચે એવી છે. અને હવે તો આરબીઆઈ પણ એકદમ સ્ટ્રિક્ટ છે કે કોઈ પણ જાતના કોઈ પણ લખાણવાળી અથવા તો કલરવાળી, ટૂંકમાં આરબીઆઈની જે ગાઈડલાઈન છે એના મુજબની જ જો નોટ હશે તો બેંકો સ્વીકારશે, નહીં તો સ્વીકારશે નહીં. માધાપરના રાજકીય અગ્રણીની પુત્રવધુના આપઘાતના કિસ્સામાં અંતે કોર્ટના હુકમ બાદ પોલીસે મૃતકના સાસરિયા સામે ફરિયાદ દાખલ કરી છે. માધાપર ખાતે રાજકીય અગ્રણીની પુત્રવધુએ 5-1 દિવસ પહેલા ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા બાદ મૃતક મહિલાના પિયર પક્ષ દ્વારા સાસરા પક્ષ પર કરાયેલ આક્ષેપ સાથેની અરજી પોલીસમાં કરાઈ હતી. જિલ્લા પંચાયતના હોદ્દેદાર હરિહીરા જાટિયા, તેમના પુત્ર મુકેશ સહિત સાસુ અને બે નણંદ સામે મૃતક મહિલા ડાઈબેનના ભાઈ કમલેશ છાંગાએ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ કોર્ટે સાસરિયા સામે ફોજદારી નોંધવાનો આદેશ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા બી ડિવિઝનના પીએસઆઈ સીપી વાઘેલા, ડાઈબેન જાટિયા કરીને હતા, એમણે માધાપર ખાતે રહેતા હતા જૂનાવાસ ખાતે, એમણે ગળે ટૂંકો ખાઈ આત્મહત્યા કરેલ, જે બદલ એમના ભાઈ કમલેશભાઈ એના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે એક એપ્લિકેશન આપેલ, જે બાબતે કમલેશભાઈ કોર્ટમાં અરજી કરતા કોર્ટે એમ કેસ દાખલ કરી ત્યાં સાસુ સસરા બે નણંદો અને મરણ જનારના પતિ 5 વિરુદ્ધ આઈપીસી કલમ 306, 323, દહેજ ધારા 3-4 મુજબ ગુનો દાખલ કરી
આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાંઠ સાહેબ સંભાળી. આ બાબતે જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેના વિરુદ્ધ પુરાવા મેળવી, આરોપી વિરુદ્ધ ગુનો બનતો હોય તો પુરાવા મેળવી તેમને અરેસ્ટ કરી અને આગળની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. મારે એક કરંટ એકાઉન્ટ ખોલાવવું છે, લ્યો આ 5,000. પણ સર મિનિમમ 10,000 તો જોઈશે. ઇટ્સ ઓકે, મારે ચેકબુક લેવાની છે. પણ સર ચાર્જિસ લાગશે. આ પૈસા ડિપોઝિટ કરાવવા છે. આ 5 બંડલના 50 રૂપિયા લાગશે હો. સર આરટીજીએસ ને 156 લાગશે. આમાં પણ ચાર્જિસ. સાહેબ કેટલા બધા ચાર્જિસ લ્યો છો? અમને ધંધો કરવા દેવો છે કે નહીં? ચેકબુક ચાર્જિસ, એટીએમ કાર્ડ ચાર્જિસ, બેંક સ્ટેટમેન્ટ ચાર્જિસ, મિનિમમ બેલેન્સ ચાર્જિસ, કેસ ડિપોઝિટ ચાર્જિસ, એસએમએસ એલર્ટ ચાર્જિસ, આરટીજીએસ ચાર્જિસ. આ બધા ચાર્જિસ ચૂકવવા તો મારે લોન લેવી પડશે. લ્યો આ લોન ના ચાર્જિસ, પ્રોસેસ ચાર્જિસ, સીસી રિન્યુઅલ ચાર્જિસ, ઇન્સ્પેક્શન ચાર્જિસ, વેલ્યુએશન ચાર્જિસ, મિનિમમ યુઝ ચાર્જિસ, ઇન્સ્યોરન્સ ચાર્જિસ, પ્રીપેમેન્ટ ચાર્જિસ. નથી જોતી મારે લોન, નથી જોતું મારે ખાતું. હે આ ખાતું બંધ કરાવવાના કોઈ ચાર્જિસ છે તો એ લઈ લ્યો. એનાય 500 રૂપિયા લાગશે હો. મારે શું આ બેંક વાળા માટે જ કમાવાનું છે? યે લો મેં બેંક સે 1,00,000 વિધડ્રો કરકે લે આયા. બેંક સે? હા ભૈયા, કોણ સી બેંક સે? બીએમસીબી બેંક સે. અચ્છા બીએમસીબી, વેલકમ ટુ બીએમસીબી ધ ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. મેડમ અહીંયા લોન માટેની કોઈ પ્રોસેસ ફી છે? નો પ્રોસેસ ફીઝ. અને જો બીજી બેંકના ચેક પણ અહીં જમા કરાવશો તો સેમ ડે ના તમને કેશ પેમેન્ટ મળશે. હવે બીજા ચાર્જિસ નું પૂછી લઉં. ચેકબુક ચાર્જિસ? નો સર. સ્ટેટમેન્ટ ચાર્જિસ? નો સર. આરટીજીએસ ચાર્જિસ? નો સર. નેટ બેન્કિંગ ચાર્જિસ? નો સર. કેશ ડિપોઝિટ ચાર્જિસ? નો સર. ચેક કલેક્શન ચાર્જિસ? નો સર. એસએમએસ એલર્ટ ચાર્જિસ? નો સર. ખાતું ખોલાવવા માટે કોઈ સર્વિસ ચાર્જિસ લાગે છે? સર યુ આર ઇન બીએમસીબી. વાહ, અને કહેવાય આપણી બેંક આપણા માટે. હવે બીએમસીબી થી સ્વાઇપ મશીન મેળવી ડિજિટલ ઇન્ડિયા સાથે કદમ મિલાવો. બીએમસીબી ભુજ, માધાપર, અમદાવાદ, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા. ખારી નદી મધ્યે 14 માર્ચથી શરૂ થયેલી શિવકથા દરમિયાન લોક કલ્યાણાર્થે મહામૃત્યુંજય જાપનું આયોજન કરાયું છે. જાણીશું શું છે આયોજકોની અપીલ. આગામી તારીખ 14 માર્ચ મંગળવારથી ભુજના ખારી નદી મધ્યે શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. આમ તો આ કથા સ્વર્ગસ્થ ચમનલાલ દુર્ગાશંકર જાની પરિવાર દ્વારા યોજાઈ રહી છે, પરંતુ આ આયોજનમાં પરિવારના પિતૃઓના મોક્ષની સાથે સાથે આમ જનતાના આત્માના કલ્યાણની ભાવના પણ ભળી છે. જાણીતા નોબત વાદક શૈલેષ જાનીના પરિવારે કરેલા આ આયોજનમાં સતત 7 દિવસ સુધી મહામૃત્યુંજય જપના 1,25,000 જાપનું આયોજન કરાયું છે. શું છે લોકહિતના આ કાર્ય પાછળનો હેતુ? મહામૃત્યુંજય જાપથી શું મળે છે ફળ? આવો જાણીએ કથાના વ્યાસાસને બિરાજનાર ભાડિયાના શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી પાસેથી. મહત્વ તો જો કોઈ પણ આપણા જેટલા પણ મંત્રો છે એનું વિશેષ, દરેક મંત્રના અલગ અલગ અર્થ હોય છે અને એનું વિશેષ મહત્વ હોય છે. આ સંસારમાં એક રીતે જોવા જઈએ તો આપણે બધા આપણા કર્મોની સજા ભોગવવા માટે આવ્યા છીએ અને એ કર્મોની પીડાઓ એટલી હોય છે, ક્યારેક અસહ્ય થઈ જાય છે અને કર્મના બંધનમાંથી મહાદેવ સિવાય કોઈ મુક્તિ આપી શકે એમ છે નહીં. તો મહામૃત્યુંજયના જપ દ્વારા આજે દરેક માણસ, આપણે આર્થિક ખૂબ વિકાસ કરી રહ્યા છીએ પણ માનસિક એટલી જ આપણી અધોગતિ થઈ રહી છે. માનસિક રીતે બધા જ આપણે ત્રસ્ત છીએ, કોઈક ને કોઈ કૌટુંબિક, શારીરિક, માનસિક પીડાઓથી આપણે બધા ઘેરાયેલા છીએ. એમાંથી બચવાનો આ એક સારામાં સારો માર્ગ છે અને વિશેષ તો અહીંયા સંગીત સાથે મંત્ર ગાન અમે આજ પ્રયોગ એક મસ્કતની ભૂમિમાં કરેલો, શૈલેષભાઈ સાથે હતા ત્યારે અને ખૂબ જ એમની અમને અલગ અનુભૂતિ થઈને બધાને પણ અલગ અનુભવ થયો. તો શૈલેષભાઈનો ઈરાદો તો કથા તો હું મારા એક ભાવ હતો અને એમનો સંકલ્પ હતો કે પુત્રની જનોઈ છે યજ્ઞોપવિત સંસ્કાર, મોટા પુત્ર વખતે ભાગવત ને નાના પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર વખતે શિવપુરાણ થાય એમનો સંકલ્પ હતો. પણ એમણે વિચાર કર્યો કે સામાન્ય માણસોને પણ લાભ મળે અને સંગીતના મહારથીઓ જે કહેવાય એ ક્ષેત્રના એ લોકો સાથે જોડાય. જાપ અને ગાન, મંત્ર ગાન, આ બે વસ્તુ સાથે અહીંયા થવાની છે. આમ એ સ્મશાન ભૂમિ, કારણ કે સ્મશાનથી વધારે પવિત્ર જગ્યા લગભગ કોઈ હોતી નથી. આ ક્ષેત્રમાં જ આપણે આવીને આપણે બીજી બધી પ્રવૃત્તિઓથી પર રહીએ છીએ. તો આ પવિત્ર વાતાવરણમાં મહાદેવ ભૂતનાથના સાનિધ્યમાં મંત્રનું ગાન કરી દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે પોતાની જે અંગત પીડા હોય તે પોતાના પિતૃ માટે કે ગમે તે રીતે એમાંથી મુક્તિ મેળવી શકે એનો આ એક મોટામાં મોટો અને સારામાં સારો પ્રયાસ છે. અને ખાસ કરીને આજના યુગમાં કોઈને કાંઈ બે પૈસાનો ફાયદો હશે તો જ માણસ ધર્મમાં પણ જોડાશે, કર્મમાં પણ જોડાશે, કોઈ પણ ક્ષેત્રમાં જોડાશે. અને ભગવાન શિવ આ મહિમાને સારી રીતે જાણતા હતા અને મહાદેવ એક એવા દેવ છે કે એમની પાસે જવાથી આજ લગી કોઈ નિરાશ પાછું આવ્યું નથી. અને મૃત્યુંજય મંત્રમાં એક એવા જબરજસ્ત
એવી ગોઠવણ વૈજ્ઞાનિકો પણ હવે સ્વીકારે છે કે ભાઈ આરોગ્ય માટે અને આયુષ્ય માટે, અમે તો અમારા જીવનમાં એવા અનેક અનુભવો જોયા છે કે માણસ મૃત્યુની પથારીમાં પડેલો હોય, ડૉક્ટરો હાથ ઊંચા કરી દીધા હોય અને એમ કહી દીધું કે હવે આનો કોઈ ચાન્સ નથી, ત્યારે જ્યારે જ્યારે આ મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે, બે વેદ મંત્ર પણ છે અને પૌરાણિક મંત્ર પણ છે, સ્વાભાવિક રીતે અહીંયા આપણે જે ગાન કરવાના છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન, આપણી કોઈ પણ પીડા હોય, કર્મના બંધન હોય, એમાંથી બધામાંથી મુક્તિ મળે એના માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. અને બીજું, આ બધા લોકોને હું એક બ્રાહ્મણ તરીકે, મહાદેવના ભક્ત તરીકે એક પ્રાર્થના કરું કે આપ બધામાં જોડાવ, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. નહીંતર લગભગ આપણે ધર્મક્ષેત્રમાં જતાં આપણને એક જ બીક લાગે કે ત્યાં જશું એટલે આપણા હાથમાં પાવતી પકડાવીને 200-500 રૂપિયા લઈ જ લેશે. ધાર્મિક વિધિઓ મફતમાં કાંઈ થાય નહીં, એક એક ભ્રાંતિ હોય છે, એવું અહીંયા કાંઈ છે નહીં. આપ આવો ભાવથી, પ્રેમથી, આપનું આસન લાવો, આપની માળા લાવો, આપ મંત્રના જપ કરો, જેમ વધારે આવશે આપણી હિન્દુ સંસ્કૃતિનો, આપણા સત્ય સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય, એ એક આ ટ્રસ્ટનું અને જે મુખ્ય યજમાન છે એમનો એક વિચાર છે. એ બાને આપણી જે પ્રજા છે એ પણ ધર્મ પ્રત્યે રુચિ ધરાવતી થાય, અને આપણે ધર્મનું જે ખરેખર મહત્ત્વ છે, ધર્મ છે એ અભયત્વ આપે છે, ભયમાંથી માણસને મુક્ત કરે છે, જે ખોટા રસ્તા ઉપર ચડેલા આપણા વિચારો છે એને સારા માર્ગ તરફ લઈ આવવાની, એક વિચારધારાને કેન્દ્રિત કરવાની શિવ પ્રત્યે, આ એક મોટામાં મોટી મુહિમ છે. અને એ બધા લોકો, ભુજના સમસ્ત સનાતન ધર્મના અનુયાયીઓ અને આ ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર દરેક લોકો આ મહાયજ્ઞમાં જોડાય, અને પોતે હું એમ કહું છું કે પોતે આવીને અનુભવ કરે. કારણ કે જ્યાં સુધી આપણે આ વસ્તુને ચાખશો નહીં, ખાલી ગુંગા માણસને ગુલાબજાંબુ આપી દઈએ અને પછી પૂછીએ કે કેવો છે, તો એ એનું કોઈ વર્ણન નહીં કરી શકે. તો આ બધી અનુભૂતિ તો પોતે જ્યારે કરશે ત્યારે જ થશે કે ભાઈ આનો મહિમા શું છે. તો આપ બધા એમાં જોડાવો, અને બધા જ કથાનો પણ, આમ તો શિવપુરાણ એકાદશ દિવસીય અનુષ્ઠાન હોય છે, પણ સમય અને સંજોગો અને પરિસ્થિતિમાં આપણી પાસે બધા પાસે ભગવાન જાણે ક્યાંથી હવે સમય નથી રહ્યો, કોઈ પાસે સમય જ નથી, તો એ સમયને અનુલક્ષીને એક સત્રમાં કથા છે, અને સવારના 8-10 આ મૃત્યુંજયનું અનુષ્ઠાન છે, એટલે સમય પણ એવો રાખ્યો છે કે કોઈના કામકાજ આ તે કાંઈ બગડે નહીં. પોતાના માતા દમયંતીબેન તથા પિતા ચમનભાઈની પૂર્ણ સ્મૃતિમાં યોજાનાર કથાની વિગતો આપતા કલાકાર શૈલેષ જાની ભાવિકોને મહામૃત્યુંજય જપ જાપમાં જોડાવવાની અપીલ કરતા પોતાની લાગણી વ્યક્ત કરે છે. આ શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ અહીંયા ખારી નદી તર્પણ ગંગા ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં 14-20 સુધી યોજવામાં આવેલ છે. 3-7 મહાશિવપુરાણ કથા અને 8-10 મહામૃત્યુંજયના સમૂહ જાપ. અને આમાં એક વિશેષતા એ છે ભૂતનાથ દાદાની અને મા રાંદલમાની કૃપાથી કે આપણા ગુજરાત, કચ્છ કાઠિયાવાડ ગુજરાતના નામાંકિત જે કલાકારો યોગેશપુરીભાઈ ગોસ્વામી, સમરતસિંહ બાપુ સોઢા, કીર્તિદાનભાઈ ગઢવી, ઓસમાણ મીર, દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો, હરિભાઈ ગઢવી, ઉમેશ બારોટ જેવા કેટલાય કલાકારો આ કથામાં 3-7 દરમિયાન પોતાનો કંઠ, મધુર કંઠ આ કથામાં એ રેલાવા એ લોકો બધા આવવાના છે. સવારના મહામૃત્યુંજય જાપમાં પણ નેહાબેન ધામેલિયા, પૂનમબેન બારોટ, દીપકભાઈ બારોટ, પ્રવીણભાઈ સુરદાસ, દુષ્યંતભાઈ આહુજા જેવા સમૃદ્ધ કલાકારોના કંઠે અહીંયા અને કશ્યપ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં જ્યારે આ મહામૃત્યુંજય જાપ પોતાના પિતૃઓ પાછળ આજે જેને પણ બેસવું હોય એ અહીંયા આ ભૂતનાથ સત્સંગ મંડળ અમે લોકો અહીંયા એક રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા વધારે ને વધારે સંખ્યામાં 8-10 અહીંયા મહામૃત્યુંજય જાપમાં જોડાય એવી ભૂતનાથ સત્સંગ મંડળ તરફથી અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને જેને જોડાવવું છે એમને કઈ જગ્યાએ નામ લખાવવાનું? આમ તો આપણે મીડિયાના માધ્યમથી આપણે 2 વખત આપણે પ્રેસ નોટ પણ આવી ગઈ છે, એમાં પણ ઘણા બધા નામો આવ્યા છે. અને પૂજા ડાઇનિંગ હોલ ધીંગેશ્વર મંદિરની સામે પોતાના નામો લખાવી જાય. નામ લખાવતા અમુક જણા કદાચ રહી ગયા હોય તોય પણ અહીંયા સીધા અહીંયા ખારી નદીએ 14 તારીખે 7:45 વાગે આવી જશે. 10 વાગે બધા ફ્રી, એટલે જેથી કરી અને કોઈના કામ રોજગાર ધંધા ઉપર પણ એ પોતે પહોંચી શકે એ રીતનો જ આપણે સમય રાખ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.